શિવરાત્રિ પર જ્યારે ફરાળનો વિચાર આવે ત્યારે સૌથી પહેલાં મગજમાં આવે ફરાળી ભાજી જેમાં પણ તમે શિંગદાણાનો ઉપયોગ કરતા હોય અથવા તો પેટીસ બનાવવા માટે પણ શિંગદાણાનો ઉપયોગ કરતા હોય તો આ ટ્રેક તમારા માટે જ છે આ શિંગદાણાને યુઝ કરવા તો સહેલા છે પણ તેને શેકી અને તેની છાલ એટલે કે ફોતરા ઉતારવાનું કામ બહુ કંટાળાજનક અને એકદમ ગંધારું લાગતું હોય છે કારણ કે તેના ફોતરા કાઢી લો ત્યારબાદ બધી જગ્યાએ ફોતરા ઉડવા લાગે છે તો આ બધી ઝંઝટમાંથી છુટકારો મેળવવા માટે હું તમારી સાથે ત્રણ અલગ રીતે શિંગદાણાને શેકી અને ઇન્સ્ટન્ટલી તેના ફોતરા ઉતરી જાય તે ટ્રેક શેર કરી રહી છું તો ચલો વધારે સમય ન બગાડતા રેસિપી શરૂ કરીએ આ ટ્રીક સારી લાગે તો ફટાફટથી બધાને શેર કરજો જેથી કરીને શ્રાવણ મહિનામાં ટ્રીક બધા ઉપયોગમાં લઈ શકે હવે સૌથી પહેલી હું અહીંયા શિંગદાણાને કઈ રીતના શેકવા તે જણાવું છું નોર્મલી જ્યારે વધારે શિંગદાણા હોય ત્યારે આવી રીતે એક મોટું પેન લેવાનું મેં અહીંયા ટીનની જે કડાઈ હોય તે લીધેલી છે તેમાં બધી બાજુ ફાસ્ટ ફ્લેમ કરી શિંગદાણાને સ્પ્રેડ કરી દેવાના છે અને હળવા હાથે તેને ચમચો ફેરવતું જેથી કરીને તે ઇન્સ્ટન્ટલી શેકાઈ જાય અને ફટાફટ કાળા પણ ન પડે હવે બે થી ત્રણ મિનિટ આ પ્રોસેસને કન્ટિન્યુ કરવાની છે આ શિંગદાણા તમે કોઈ પણ વ્રત કે ઉપવાસના ફરાળમાં તો ઉપયોગમાં લઈ જ શકો છો જ્યારે શિંગદાણાની ચટણી બનાવતા હોય તેમાં પણ ઉપયોગમાં આવે છે પણ જો તમારે સાથે સાથે શિંગ પાક બનાવવો હોય એટલે કે ટોપરા પાકમાં શીંગનો ભૂકો નાખતા હોય એકલું શિંગ પાક બનાવતા હોય જે માંડવી પાક કહેવાય એ તો એના માટે એક પણ દાણો કાળો ન થાય તે રીતે પણ હું આગળ શીખવાડીશ કે કઈ રીતના શેકશો તો તમારો દાણો એક ટકા પણ કાળો બિલકુલ નહીં પડે અને હા પલકારામાં જ બધા ફોતરા ઉતરી જશે હવે અહીંયા બધા શિંગદાણા શેકાઈ ગયા છે તો આપણે તેને બેથી ત્રણ મિનિટ ઠંડા પડવા દઈશું તો હવે અહીંયા હું એક નવી ટ્રીક શેર કરી રહી છું જેમાં મેં થોડો એવો રફ હોય તેવા કાપડનો કિચન ટોવેલ અથવા તો જે રેગ્યુલર ટોવેલ હોય તે લીધેલો છે તેમાં વચ્ચોવચ આવી રીતે શિંગદાણા ઉમેરી દેવાના અને તેને પલટાવી તેના ઉપર બંને હાથથી ખૂબ જ સરસ રીતના મસરવાનું તમે જોઈ શકો છો ફટાફટથી તમે જે મસરતા જશો તેમ બધા ફોતરા ઉતરતા જશે અને આ ટુવાલમાં આપણા બધા ફોતરા ચોટી જશે જેથી કરીને તમે પંખો ચાલુ હશે તો પણ ક્યાંય આ ફોતરા ઉઠશે નહીં ચારથી પાંચ મિનિટ આવી રીતના તમે હાથ ઘસશો એટલે ટુવાલમાં રહેલા બધા ફોતરા નીકળી જશે અને શિંગદાણા એક સાઈડ ઊંચું કરશો એટલે છૂટા પડતા જશે તો હું તમને હવે ખોલીને બતાવું છું તમે જોઈ શકો છો એ રીતના આપણા સિત્તેરથી એંસી ટકા જેવા ફોતરા ઉતરી પણ ગયા છે આ રીતે એકવાર તમે ફોતરા ઉતારી અને કાચની બરણીમાં કોઈપણ ઝંડુની ગોળી અથવા તો કોઈપણ જંતુનાશક ગોળી નાખી અને રાખી દેશો તો આઠથી દસ મહિના સુધી આ શિંગદાણા ખોરા નહીં પડે અને જ્યારે શિંગદાણાની કોઈપણ રેસીપી બનાવી હશે તો ફોતરા ઉતારવાની શેકવાની માથાકૂટ વગર ઇન્સ્ટન્ટ જ આપણા શિંગદાણા રેડી હશે તો કોઈપણ રેસીપી તૈયાર થઈ જશે હવે અમુક અમુક દાણા જે તમને ફોતરાવાળા દેખાય છે તેને હું હાથ વડે દૂર કરી લઈશ તો આ રીત તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો હવે હું બતાવું છું કે બીજી બે કઈ રીત છે જેનાથી શિંગદાણા કાળા નહીં પડે અને ફટાફટથી તેની છાલ ઉતરી જશે જ્યારે મસાલા બી બનાવતા હોય ત્યારે પણ જો શિંગદાણા રેડી હોય તો ફટાફટ બનાવવું આસાન રહે છે તો હવે નેક્સ્ટ રીત છે અહીંયા હું વજનથી જોઈએ તો ફરીથી અઢીસો ગ્રામ જેટલા શિંગદાણા બે વાર લઈશ હવે આ શિંગદાણાને હું કોઈપણ એક નોનસ્ટિક પેનમાં ઉમેરી દઈશ અને પેનને ફાસ્ટ ફ્લેમ પર સ્ટાર્ટ કરી દેવાનું છે બધા શિંગદાણા એક સાથે ઉમેરાઈ જાય ત્યારબાદ હું ફાસ્ટ ફ્લેમ પર તેને સતતને સતત હલાવતા જશો જેથી કરીને ઇન્સ્ટન્ટલી બધા શિંગદાણા નીચે સરફેસ ઉપર અડવા અડતા હોવાથી ફટાફટથી તે ગરમ થઈ જશે અને ફક્ત ને ફક્ત બેથી ત્રણ મિનિટમાં જ તેના ફોતરા ઓટોમેટિક ઉપર રિમૂવ થતા જશે અને ક્રેક્સ આવવા માંડશે તો આ થઈ આપણી બીજી રીટ હવે ફરીથી આમાં પણ એ જ રીતે કરશું થોડું એવું ઠંડુ પડે ત્યારબાદ ટોવેલમાં તેને રબ કરી દઈશું હવે આપણી ત્રીજી રીત છે જે ઘરે માઇક્રોવેવ કે ઓવન હોય તેના માટેની બેસ્ટ હેક હવે અહીંયા પણ હું ફરીથી અઢીસો ગ્રામ જેટલા શિંગદાણા લઈ લઈશ અને તેને માઇક્રોવેવ પ્રૂફ પ્લેટમાં રાખી દઈશ હવે ફરીથી અહીંયા આપણે માઇક્રોવેવને ત્રણ મિનિટ પર સેટ કરી દઈશું ત્રણ જ મિનિટમાં આપણા જો તમારે અહીંયા અડધો કિલોની કેપેસિટી હોય તો શિંગદાણા એક સાથે શેકાઈ જશે તો ફ્રેન્ડ્સ હવે અહીંયા બધા શિંગદાણા એક હારે શેકાઈ ગયા છે તો હું તમને તેનું હાથમાં દાણો લઈ અને ફોતરું ઉખેડીને બતાવું છું ઘણા શિંગદાણાના ક્રેક્સ પણ તમે જોઈ શકો છો હજી આ ચારથી પાંચ મિનિટ ઠંડા પડશે એટલે ફટાફટથી તેના ફોતરા નીકળવા મળશે તો ફ્રેન્ડ્સ આ શ્રાવણ મહિનામાં આ ટ્રેક બધાને ખૂબ જ ઉપયોગી છે તો વિડીયોની જોતાની સાથે તમને પણ આ ટ્રેક કિચન ટોવેલ પરની પસંદ આવી હોય તો બીજાને શેર જરૂરથી કરજો થેન્ક યુ સો મચ